રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વોર્ડ નંબર 18 ના કોઠારિયા વિસ્તારમાં સડકતા પ્રશ્નો જેવા સ્વાતિ પાર્ક મેઇન રોડને ડિઝાઇન રોડ તરીકે રૂપિયા 5.34 કરોડના ખર્ચે ડેવલપ કરવા સહિત કુલ રૂપિયા 11.27 કરોડની કિંમતના વિકાસકામો મંજૂરી આપવામાં આવ્યા છે. તો વોર્ડ નંબર 18ના કોઠારિયા વિસ્તારમાં તાજેતરમાં જ તંત્રએ રોજ પાણી વિતરણ શરૂ કર્યું છે અને ત્યારે સ્વાતિ પાર્ક રોડનું કામ મંજૂર થતાં હવે રસ્તાનો પ્રશ્ન પણ દૂર થશે. તેમજ આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 18ના સાંઈબાબા સર્કલથી નેશનલ હાઈવે સ્વાતિ પાર્કના 24 મીટરનો ડિઝાઇન રોડ તરીકે ડેવલપ કરવા માટે 5.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં મારુતિ નંદન કન્સલ્ટેશને સૌથી નીચા 9% અને ડાઉન ભાવ આપતા તે મંજૂર કરવા માટે સમિતિમાં પ્રસ્તાવ આવ્યો છે. તો આથી આ કામ 5.34 કરોડના ખર્ચે થઈ શકશે. તેમજ અનેક વખત આ રોડ બનાવવા માટે લોકોએ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તબક્કાવાર મેટલિંગ અને તે બાદ પૂરતો સમય આપ્યા પછી જ ડામર રોડ થઈ શકે છે. તો આ સુવિધાજનક ડિઝાઇન રોડ બનાવાશે અને હાઈવેથી આવતા તોતિંક વાહનોના વજન પણ આ રોડ સહન કરી શકે તે પ્રકારનું કામ કરવામાં આવશે અને એકંદરે 1.4 કિલોમીટર એટલે કે 1460 રનિંગ મીટરમાં રોડ ડેવલપ કરવામાં આવશે. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ મળીને 20 દરખાસ્તો ઉપર નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દરખાસ્ત મંજૂર કરી છે, 6 છે અને પેન્ડિંગ રાખી છે. અને મુખ્ય કામમાં જોઈએ તો કોઠારિયામાં જે સ્વાતિના સર્કલ પાસેનો 24 મીટરનો રોડ છે એ કામને આજે મંજૂરી આપવામાં આવી છે. 5.5 કરોડના ખર્ચે આ રસ્તાનું કામ આપણે આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આવતા 1 વર્ષમાં આ કામ પૂર્ણ થશે. 15 નંબર વોર્ડમાં રામનગર પાસે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં 4